હેલો મિત્રો, કેમ છો? ચાનો ચુરકા ઢારી તો ચાનમાં બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ જોતો એટલે મજામાં છે. તો વિડીયોમાં જોડાઈ રહ્યો. આપણે ચંપલા અહીં કાઢી નાખવી છે, જુઓ. કારણ કે ઠેઠ સુધી ચંપલા ના લઈ જાય શીખવી. ગારો હોય, સાંટા ઉડાડે, કપડાં બગાડે. અને આજે મિત્રો આપણે નિષ્કલન મહાદેવ કોળિયા, નિષ્કલન મહાદેવના દર્શન કરવા જવાના છે. આજે સોમવાર છે, શ્રાવણ. તો બધા જ મિત્રો કોમેન્ટમાં મહાદેવનું નામ લખજો. બધા જ મિત્રોને મહાદેવ હર બોલે, ભોલેનાથ, ઓમ નમઃ શિવાય. દેવના દેવ મહાદેવ કહેવાય ભાઈ. એના દર્શન તો આજે શ્રાવણીઓ સોમવાર એટલે કરવા જોઈએ. આ બધા જો આપણા મિત્રો છે, આપણે દર્શન કરવા જઈએ છીએ. મિત્રો તો નહીં, બધા ભાઈઓ છે. નિષ્કલન મહાદેવ ના દર્શન જો આ ભાઈ. આપણે થોડીક ઉતાવળે આંકીને ઉતાવળે ચાલવું પડશે, કારણ કે પાણી આવી ગયું છે. એટલે ઠેઠ દર્શન કરવા જવામાં મને વાંધા પડશે. જો પાણી આવ્યું એટલે બધા મિત્રો ઝડપથી હાલવા મળ્યા. જુઓ આપણે, જો રાહુલભાઈ ઝડપથી ભાઈ, હાજે ભાઈ, જો ભૂરો દોડ્યો ભૂરો, કારણ કે મહાદેવના દર્શન તો જ કરવાના છે. કાંઠેથી આપણે 1.5 કિલોમીટર ઉપર અંદર હાલીને જવું પડે છે. અરે ફોન તો લઈ જવાનો છે. જો મિત્રો પાણી આવી ગયું છે. આપણે હજી પણ અંદર નથી લઈને ફોન બોન દઈ દેવી. જો પાણી આવી ગયું છે. આજે નાતા નાતા જાઓ. જો પૂરા ભાઈ દોડ્યા પાણીમાં. કેવી મજા આવે છે નાતા નાતા. આજે દર્શન કરવાના છે. હર ભોલે, ભોલેના ભક્ત. આ રાજુભાઈ ગુંદલી મિત્રો, આ મહાદેવના ભક્ત બધા. જો દહી કેચરિયા ટીશર્ટ પહેરા છે. ટીશર્ટમાં મહાદેવ બોલ બમ. જો કઈ હું પાણી થઈ ગયું છે આપણે એટલે ભજન. આ મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. બોલ મહાદેવ નું નામ. હર હર મહાદેવ. મહાદેવ. જે બધા જ મિત્રો અહીં નારા બોલાવે છે મહાદેવના. આ છે મહાદેવ, નિષ્કલન મહાદેવ નું મંદિર. આગળ મંદિર ફરતે પાણી થઈ જાય છે. આપણે ફીટ સમયે પહોંચ્યા છીએ એટલે દર્શન તો થઈ જશે આપણને. પણ કઈ સુધી પાણીમાં જવું પડ્યું. જુઓ તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે. જુઓ આ બધું પાણી છે. દર્શન કરવાના છે. આપણા બધા ભાઈઓ દર્શન કરી લેશે. Thank you.
આપણે બધા મહાદેવના દર્શન કરી લીધા છે, હવે જો સાઈન લો કરાવી નાખ્યું આપણે મહાદેવનો, જો આ ભાઈ સાઈન લો કરાવ્યો, હવે જયેશભાઈ કરાવી નાખે છે. બધા દૂધ ચડાવે છે. તો મિત્રો, તમે બધા જ કોમેન્ટમાં મહાદેવનું નામ લખવાનું ના ભૂલતા, નિષ્કલન મહાદેવ છે, અને તમે દર્શન એ બધા કરી લેજો, હું તમને દર્શન કરાવી દઉં. તો જુઓ, તમે દર્શન કરી લો મહાદેવ ભોળાનાથ શંભુદેવ હર હર ભોલે. જો આ ધજા છે ચડાવી લાઈન. મિત્રો, તો આપણે હવે ભોળાનાથના દર્શન કરી લીધા છે, નિષ્કલન મહાદેવ, તો હવે આપણે ઘડીક દરિયામાં નાવાનું છે. તો જુઓ અભિયા ભાઈ, તો એ નાવા પડ્યા છે, જોવા અહીંયા દેખાય છે. હવે આ જય નાવાના છે, આપણે નાવા જવાના છે. જુઓ, પાણીના લોટ પણ બહુ મસ્ત આવે છે, નાવાની એકદમ મજા આવી છે, વાતાવરણ બહુ મસ્ત છે, અને મહાદેવનું સાનિધ્યમાં હોય એટલે વાત બધી પૂરી થઈ જાય, કારણ કે દેવોના દેવ મહાદેવ કહેવાય. અને તમે કોમેન્ટમાં મહાદેવનું નામ લખવાનું ના ભૂલો. બધા દર્શનો કરવા જ આવેલા છે, પાણી ફરતા થઈ ગયું છે, પણ હવે પાણી વખત જવાનું છે, આપણે બહાર નીકળવાનું છે. તારે ગાઈસ, તો હવે આપણે જુઓ પાછા દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે, એટલે જુઓ પાણી આવી ગયું છે, કડકડ ઠંડા થઈ ગયું છે પાણી. અને મહાદેવને આપણે દર્શન કરવાના હતા, એટલે કોઈ કહે કે ભાઈ મહાદેવને દર્શન કરવાના હોય, ગમે એટલું પાણી આવ્યું આપણે દર્શન થઈ ગયા છે, અને આપણે મહાદેવના ભક્ત છીએ, ફ્રેન્ડ છીએ. તો નાતા નાતા જવાનું છે, આ છે જયેશભાઈ. હા, જો જયેશભાઈ કાંક સૂત્ર બોલે છે, બોલો તો જયેશભાઈ. એ એમ કે છે કે શિવકા દાસ કભી ના ઉદાસ હર હર મહાદેવ, અને એ એક રિયલ વાત છે ભાઈ, મહાદેવના ભગત હોય એટલે કોઈથી ઉદાસ ન થાય. આજે નિષ્કલન મહાદેવના દર્શન કર્યા એટલે આજે આપણે બહુ ખુશ થઈ. મારું અહીંયા બાજુમાં જ ગામ છે, 5 કિલોમીટર આગું થાય છે. અમે તો અવારનવાર આવતા જ હોય, પણ આજે શ્રાવણ મહિનો છે અને એમાંય સોમવાર છે, અને સોમવારે દર્શન થાય એટલે બહુ સારું કહેવાય, કારણ કે અમે ઘરેલી મોડા નીકળ્યા હતા, પણ તો એ દર્શન થઈ ગયા, પાણી તો આવી ગયું છે. તો જો આ બધા આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા. આજે સોમવાર છે એટલે પબ્લિક પણ બહુ છે, કારણ કે શ્રાવણીયા સોમવાર હોય એટલે દર્શન કરવા બધા આવતા. તો મિત્રો, આપણે નિષ્કલન મહાદેવના તો દર્શન કરી લીધા છે, પણ હવે આપણે પડભેલિયા મહાદેવ આથબ છે એના દર્શને જવાનું છે, આજે મહાદેવના દર્શને કરવાના છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ પડભેલિયા મહાદેવ આથબ. બધી દુકાનો છે, જો ડોડા વેચાય છે, ખાઈ લો ડોડા તમે દુડિયામાં. આપણે જો આવી વસ્તુ પણ મળે છે, જો જો ડોડા વેચાય છે, અને અહીંયા બહારથી યાત્રાળુ બહુ ફરવા આવે છે. જો આ લશ્કરીને એવું પડ્યું હોય, હવે આપણે થઈ ગયા છીએ રિટર્ન, હવે આપણે જવાનું છે પડભેલિયા મહાદેવ આથબ. મિત્રો, આ છે પડગલિયા મહાદેવનું મંદિર. પડગલિયા મહાદેવ મંદિરમાં જો એકદમ શાંત વાતાવરણ છે, જો એક પણ બીજો પ્રકારનો અવાજ નહીં, હાવ શાંત વાતાવરણ.
ઓ